ફ્રેન્ડ્સ, અનન્યા હોમ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચા લીલા વટાણાનો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવો નવો નાસ્તો. આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે, સાથે બનાવવો ખૂબ જ સરળ છે. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. લીલા વટાણાનો એકદમ ટેસ્ટી ચટાકેદાર નાસ્તો બનાવવા માટે હાફ કપ જેટલા કાચા લીલા વટાણા લીધા છે, જેને સરસ રીતે ધોઈને આપણે મિક્સરના બાઉલમાં એડ કરી દઈએ. સાથે તેની અંદર એક મોટી ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ લઈ લઈશું. જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી દેજો. સાથે મુઠ્ઠી ભરીને કોથમીર લીધી છે, બે નંગ જેટલા તીખાશ માટે લીલા મરચાં લીધા છે. આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને અધકચરા આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણે તેનું બેટર બનાવવાનું છે. તેના માટે એક બાઉલની અંદર એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, સાથે હાફ કપ ચોખાનો લોટ લઈ લઈશું, એક નાની ચોપ કરેલી ડુંગળી, સાથે એક નાનું ટામેટું પણ લઈ લઈશું. હવે આપણે ક્રશ કરેલા વટાણાનું મિક્સર તેની અંદર એડ કરી દઈશું. એક એક કરીને બધા મસાલા એડ કરી દઈએ. તેમાં હાફ ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ચમચી હળદર, ટેસ્ટ પ્રમાણે મીઠું, ચપટી હિંગ એડ કરી છે, સાથે હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી છે અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે એડ થઈ ગયા છે. ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું છે અને આ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે. બેટર બનાવતી વખતે એકદમ ધીરે ધીરે જ પાણી એડ કરજો અને આ રીતનું જાડું બેટર આપણે રેડી કરવાનું છે. હવે તમે જુઓ આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. તો થોડા તલ એડ કરી દઈએ અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે. તો તેને હવે આપણે ફ્રાય કરવાનું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. આ રીતનો ચમચો લઈ લઈશું અને બેટરને તેની અંદર લઈને ગરમ તેલમાં આ રીતે ધીરે ધીરે મૂકતા જવાનું છે. બંને બાજુથી સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. તો સ્લો ફ્લેમ પર આપણે બધા સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી દઈશું. એક બાજુથી સરસ રીતે ફ્રાય થઈ જાય પછી આપણે તેને ઉલટાવીને બીજી બાજુથી પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું. તો તમે જુઓ એકદમ ટેસ્ટી લીલા વટાણાનો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. તો ચલો સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. સાથે તેની ઉપર થોડો ચાટ મસાલો ભભરાવી દઈએ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી દઈએ. ચલો એકદમ ટેસ્ટી એવો કાચા લીલા વટાણાનો નાસ્તો આપણો રેડી થઈ ગયો છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે અનન્યાસ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને અને ફેસબુક પેજને પણ ફોલો કરજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.